નમસ્કાર મિત્રો આજે આપણે આ વિડિયોમાં ધોરણ પાંચથી બારનું સંપૂર્ણ ભૂગોળ જોવાના છીએ આ વિડીયોમાં દરેક પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એવા ભૂગોળના વન લાઈનર પ્રશ્નો છે તો વિડીયોને તમે અંત સુધી જોજો અને વિડીયોના આ બારમો ભાગ છે મિત્રો આપણે ત્રણસો બાણું સુધી એક થી અગિયાર વિડિયોમાં જોઈ ચૂક્યા છીએ હવે ત્રણસો ત્રાણું થી શરૂ કરીએ કઈ નદીઓ જળમાર્ગ તરીકે ઉપયોગી છે કઈ નદીઓ જળમાર્ગ તરીકે ઉપયોગી છે તો ઉત્તર ભારતની નદીઓ નદીઓ જળમાર્ગ તરીકે ઉપયોગી છે છે પંજાબમાં મુખ્ય કેટલી વહે તેથી પંજાબ નામ પડ્યું પાંચ અને કઈ કઈ નદીઓ તો સતલુજ રાવી બિયાસ ચિનાબ અને સિંધુ આ પાંચ નદીઓના નામ પરથી પંજાબ નામ પડ્યું કઈ નદી બિહારમાં થઈને વહે છે તેથી તે દર વર્ષે ભયંકરપુર આવે છે કોચી નદી નર્મદા અને તાપી નદી કોને મળે છે મળે છે ગોદાવરી કાવેરી અને નદી કોને મળે છે બંગાળની ખાડીને મળે છે હીરાકુંડ યોજના કઈ નદી પર આવેલ છે મહાનદી પર આગળ જોઈએ હીરાકુંડ યોજના કયા રાજ્યમાં આવેલ છે તો ઓરિસ્સા નાગાર્જુન યોજના કયા રાજ્યમાં છે આંધ્રપ્રદેશ ખારા પાણીનું સરોવર કયું છે પુલિકટ સરોવર પુલિકટ સરોવર એ ખારા પાણીનું સરોવર છે અને વુલર સરોવર એ મીઠા પાણીનું સરોવર છે કઈ નદીઓ જળધોધ બનાવે છે દક્ષિણ ભારતની નદીઓ જળધોધ બનાવે છે સાંભર સરોવર કયા રાજ્યમાં આવેલું છે રાજસ્થાનમાં સાંભર સરોવર રાજસ્થાનમાં આવેલું છે કોલેરુ સરોવર કયા રાજ્યમાં આવેલું છે તો આંધ્રપ્રદેશમાં કોલેરુ સરોવર આંધ્રપ્રદેશમાં આવેલું છે દલ અને વુલર સરોવર કયા રાજ્યમાં છે જમ્મુ કાશ્મીરમાં દલ અને વુલર સરોવર જમ્મુ કાશ્મીરમાં છે આગળ જોઈએ ગોવિંદ સાગર સરોવર કઈ નદી પર આવેલ છે ગોવિંદ સાગર સરોવર કઈ નદી પર આવેલું છે તો સતલુજ નદી પર ગાંધીસાગર સરોવર કઈ નદી પર આવેલ છે ચંબલ ગાંધીસાગર સરોવર ચંબલ નદી પર સાગર સરોવર માંજરા નદી પર આવેલું છે સાગર સરોવર કયા રાજ્યમાં છે આંધ્રપ્રદેશ રાજ્યમાં માંજરા નદી પર આવેલું છે નાગાર્જુન સાગર સરોવર કયા રાજ્યમાં આવેલું છે આંધ્રપ્રદેશ અને ગાંધી સરોવર રાજ્ય મધ્યપ્રદેશમાં આગળ જોઈએ ગોવિંદ સાગર સરોવર કયા રાજ્યમાં આવેલું છે તે હિમાચલ પ્રદેશ ગોવિંદ સાગર સરોવર હિમાચલ પ્રદેશ કઈ યોજના મુખ્ય નહેર ક્ષમતાની દ્રષ્ટિએ ગુજરાતની સૌથી મોટી નહેર બનશે તો નર્મદા ખનીજો કોની બક્ષિશ છે તો કુદરતની ખનીજો કુદરતની બક્ષિશ છે જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમી અને દબાણને લીધે પરિવર્તન પામીને ચોક્કસ બંધારણ ધરાવે છે આવા પદાર્થોને શું કહે છે તો જૈવિક અને અજૈવિક પદાર્થોને ગરમ દબાણને લીધે પરિવર્તન પામે અને ચોક્કસ બંધારણ ધરાવે છે આવા પદાર્થોને ખનીજ કહે છે પૃથ્વીના આંતરિક ક્ષેત્રોમાંથી ખનિજો શુદ્ધ સ્વરૂપે મળતી નથી તેમાં અશુદ્ધિ હોય છે તેને શું કહે છે તો અયસ્ક ખનીજની અશુદ્ધિઓને અયસ્ક કહે છે કયું સંચાલન શક્તિનું ખનીજ છે તો કોલસો તથા છાપકામ ઉદ્યોગમાં કયું ખનીજ વપરાય છે તથા છાપકામ ઉદ્યોગમાં મેંગેનીસ ખનીજ વપરાય છે વીજળીના તાર બનાવવા અને વાસણો બનાવવા માટે તાંબાનો ઉપયોગ થાય છે ધ્વનિશોધક પડદામાં કયા ખનીજનો ઉપયોગ થાય છે અબરખ ધ્વનિ શોधक પડદામાં અબરૂખનો ઉપયોગ થાય છે કયું ખનિજ ધાતુ ગાળણ ઉદ્યોગ માટે ખૂબ જ ઉપયોગી છે તે ફ્લોરોસ્પર કયું ખનિજ ધાતુ ગાળણ માટે ખૂબ જ ઉપયોગી છે તે ફ્લોરોસ્પર ભારતમાં કેટલી જાતના વૃક્ષો થાય છે ભારતમાં કેટલી જાતના વૃક્ષો થાય છે પાંચ હજાર જેટલી જાતના વૃક્ષો થાય છે આપણા આયુર્વેદમાં કેટલા વૃક્ષો અને છોડવાઓનું વર્ણન છે બે હજાર ગંગા નદીના મુખ ત્રિકોણમાં બનેલું જંગલ શાના તરીકે જાણીતું બન્યું છે સુંદરવનના લીધે કઈ ઋતુમાં વૃક્ષોના પાંદડા ખરી પડે છે પાનખર ઋતુમાં કયા વૃક્ષના લાકડામાંથી હોડી કે સ્ટીમરો બને છે તો સુંદરીના લાકડામાંથી કે સ્ટીમરો બને છે કારણ કે તે પાણીના લીધે પોચું નથી બનતું ટોપલા સાદડી વગેરે કયા વાંસના માંથી બનાવવામાં આવે છે તો આપણે આ વિડીયોમાં ચારસો ઓગણત્રીસ પ્રશ્નો સુધી રાખીએ છીએ આવતા તેરમા વિડીયોમાં ચારસો ત્રીસથી થી જોઈશું જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રોને પણ મોકલજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોરોના કાળમાં સાવચેતી રાખો અને ઘરે બેઠા ભણો જયહિંદ અસ્તુર